વેલકમ બેક આફ્ટર બ્રેક. અત્યારે કેરી ઓન કેસરમાં જેઓ લીડ કેરેક્ટર પરફોર્મ કરી રહ્યા છે તેવા આર્ટિસ્ટ તેમજ જેઓ બોલિવૂડ મૂવી હોય, ગુજરાતી ફિલ્મો અને સ્ટેજ પર જેઓ હિટ છે તેવા વેલ નોન આર્ટિસ્ટ દર્શન જરીવાલાની મુલાકાત કરીએ. તુર્બા કી જય. અરે બા, દેખ મેં તેરે લિયે ક્યા લાયા હું. બા હરિલાલ, મેરે લિયે ક્યા લાયો? કુછ નહીં, ये सिर्फ मेरी बा के लिए है. ये सब महात्मा गांधी जिंदाबाद, आपकी ये जय जयकार सिर्फ मेरी बा की वजह से है. जानता हूं, हमारे साथ आओगे बेटा? नहीं, मैं सिर्फ अपनी बा से मिलने आया हूं. बॉलीवुड नी फिल्मो होए के पछी गुजराती फिल्मो होए के पछी स्टेज होए, दरेक जगह जेओ खूब ज प्रसिद्ध छे तेवा अभिनेता દર્શન જરીવાલા આપણી સાથે છે. નમસ્કાર સર. નમસ્તે સર. આપની જે કરિયર છે એમાંથી એની જો વાત કરીએ તો ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે સીએમાંથી અભિનય ક્ષેત્રે આપ આવ્યા છો, તો આ આ સર કઈ રીતે પોસિબલ બન્યું? ભણતર સીએનું કર્યું છે, પણ હું હંમેશા નાટકો સાથે સંકળાયેલો હતો જ. મારું પહેલું ગુજરાતી વ્યાવસાયિક નાટક મેં કર્યું સન 1976માં, આજથી 40 વર્ષ પહેલા, જ્યારે હું કોલેજમાં પ્રવેશ્યો ત્યારે. એટલે ગુજરાતી નાટક તો હંમેશા મારી સાથે રહ્યું છે. ગુજરાતી નાટક મારી ગળથુથી છે, કારણ કે મારા મધર લીલાબેન જરીવાલા એ ગુજરાતી નાટકોના મુંબઈના ખૂબ જ જાણીતા અભિનેત્રી હતા. એટલે એમ કહી શકાય કે અભિનય મારા લોહીમાં છે, મારા સંસ્કારમાં છે. સર, અત્યારે આ જે આપ ફિલ્મ કરી રહ્યા છો, જેમ કે દરિયા છોરું છે, ત્યાર પછી બે યાર, અને અત્યારે કેરી ઓન કેસર, તો સર એમાં કયા પ્રકારનું કેરેક્ટર છે અને કઈ રીતે આપને આ કેરેક્ટર પરફોર્મ કરવાની ઈચ્છા થઈ? વિપુલે મને જ્યારે આ કેરેક્ટરની વાત કરી ત્યારે મને સમજાવ્યું કે એક ખૂબ જ જુદા પ્રકારનું, આમ એક ખૂબ જ ખાધે પીધે સુખી, પૈસે ટકે ધનાઢ્ય કહી શકાય એવો, પણ એક જૂની ઢબનો, જૂની પેઢીનો એક માણસ છે. અને ગોંડળ છે કે જામ ખંભાળિયા છે એવી કોઈક જગાએ પણ પોતાનું એક સામ્રાજ્ય લઈને બેઠેલો છે. એ એની પત્નીને અત્યંત ચાહે છે, અને એની પત્ની એ જે રીતે પોતાના જીવનમાં અમુક રીતે નીરસ થઈ ગઈ છે, બેરંગ થઈ ગઈ છે, છતાંય એ પોતે એને પ્રેમ કરવાનું, એને ચાહવાનું ઓછું નથી થયું. એનું વધતી જતી ઉંમર સાથે પ્રેમ શબ્દના અર્થો પણ બદલાતા હોય છે. આ ઉંમર એવી છે કે જ્યારે તમે એમાં એકબીજાની સાથે કમ્પેનિયનશિપ ગોતો, પ્રેમમાં એ વખતે કમ્પેનિયનશિપનું વધારે મહત્વ આવે, કે સૌખ્ય જેને કહેવાય, જેને મૈત્રી કહેવાય, એને મૈત્રી એ મને લાગે છે કે પ્રેમનું સૌથી વિશુદ્ધ સ્વરૂપ છે. તો આ એ પોતાની પત્નીનો મિત્ર પણ છે, પ્લસ એની જે પત્ની જે રીતે એની સંભાળ લે છે, પોતે ડાયાબિટીક છે કે બ્લડ પ્રેશર છે એને, પણ રસીઓ છે, એને ગળ્યું ખાવાનો શોખ છે. હવે જે રીતે એની પત્ની એને મા બનીને, એ વખતે પત્ની માતા બની જતી હોય છે, જ્યારે આપણને ટપારે, જ્યારે આપણને ટોકે, તો એ જે બંને વચ્ચેનું જે એક સંબંધ છે એ એટલો સરસ સંબંધ છે કે એ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની રહ્યું મારે માટે. એટલે વિપુલે જ્યારે મને આ ફિલ્મ સમજાવી ત્યારે મને થયું કે મારે આ પાત્ર કરવું જોઈએ. સર, આ જે વર્ણન કર્યું એ પ્રમાણે આનો જો કોઈ ટિપિકલ કઈ સ્ટાઇલના ડાયલોગ હોય કે કઈ સ્ક્રિપ્ટ હોય, કઈક સ્વર્ડ આપના મુખ્ય? આ એક સ્લાઇસ ઓફ લાઈફ ફિલ્મ છે. રોજિંદી જીવનની જે ઘટનાઓ છે અને રોજિંદી જે બોલાશમાં, બોલચાલમાં, વપરાશમાં લેવાતી જે આપણી ભાષા છે, પણ સર એટલે કોઈ શબ્દ ગમે હોય, કઈક રચના હોય, કઈ ગીત હોય, કઈ પણ કઈ ના, આમાં ઓફકોર્સ ઉસ્માન મીરને ભૂમિ ત્રિવેદીએ ગાયેલા ગીતો છે, જે એક હવે આ જે કપલ છે એ આ જે બે યંગ લોકો એમની જિંદગીમાં જે પ્રવેશે છે એમની સાથે સંબંધ એટલા માટે એમનો બને છે કારણ કે પોતે નિસંતાન છે, એટલે નેચરલી એમને એવી એક પિતૃત્વની, માતૃત્વની લાગણી થાય. પણ બંને જણા એક એટલે આ એક સરસ લાઈન છે મારી કે કેરી હોય કે પત્ની, કેસર જ ગમે એમ, એટલે કારણ કે પત્નીનું નામ કેસર છે.
તો એ એક સરસ લાઈન છે એમાં. અને સર આપનું જે નરસિંહ મહેતાનું જે કેરેક્ટર છે, ત્યાર પછી આપણે જોઈએ તો બોલિવૂડ ફિલ્મ છે એમાં ગાંધી માય ફાધરનું ગાંધીજીનું કેરેક્ટર છે, સર આગામી દિવસોમાં કયા પ્રકારનું કેરેક્ટર પરફોર્મ કરવું છે, કોઈ ડ્રીમ કેરેક્ટર છે? તમને કહું તો પહેલા એવો ફેઝ હતો કે જ્યારે મને ડ્રીમ કેરેક્ટરોની બહુ ખેવ ના રહેતી, પણ એક વાત તમારે હું જોવા જેવી છે કે લેખકો જે પોતાની કલ્પના વાપરી કલ્પના શક્તિને કામે લગાડીને જે બનાવે છે કેરેક્ટરો, એ કેરેક્ટરો એટલા સરસ હોય છે કે ઘણી વાર આપણે શું છે કે આપણે આંબલીની રાહ જોઈએ ત્યારે કેરી જતી રહે હાથમાંથી, એવું પણ બને. એટલે હું હવે એમ માનતો થયો છું કે દરેક કેરેક્ટરને, જે કોઈ પણ કેરેક્ટર મળે, એ કેરેક્ટરને એક તો ઓફકોર્સ એ કેરેક્ટર તમને ગમ્યું હોવું જોઈએ, એ કેરેક્ટરમાં તમને એમ લાગતું હોવું જોઈએ કે એક અભિનેતા તરીકે તમે કંઈક વધારે ચેલેન્જ, વધારે રચનાત્મક કરી શકશો. એટલે મારે હિસાબે એવું કોઈ ડ્રીમ કેરેક્ટર હવે છે નહીં. બધા જ કેરેક્ટર જેને હું હાથ લગાડું એને હું કઈ સારામાં સારી રીતે કરી શકું, તમને એ બિલીવેબલ લાગે જ, તમને એમ જ લાગે કે આ દર્શન જરીવાલા નથી, આ એ પાત્ર જ છે. અત્યારે આ ફિલ્મમાં તમને શ્યામજી પટેલ દેખાય અને દર્શન જરીવાલા ન દેખાય એવી મારી ઈચ્છા હોય. હા, એટલે હવે પછી મેં એવી પહેલા હું વિચારતો હતો કે મેં ગાંધીનું પાત્ર કર્યું તો મારે મોહમ્મદ અલી જીનાનું પાત્ર પણ કરી જોવું છે, કે બહાદુર શાહ ઝફરનું પાત્ર કરવું છે, કે આ બધા જે આપણા ઐતિહાસિક ઇન્ટરેસ્ટિંગ લોકો છે. પણ તમને એક વાત કહું, ઇન્ટરેસ્ટિંગ લોકો આપણી આસપાસ પણ હોય જ છે, એ આપણને નજરે નથી ચડતા. અને એક લેખક હોય છે, એક દિગ્દર્શક હોય છે કે જે એ કેરેક્ટર સુધી તમને લઈ જાય છે. તો હવે હું થોડો એટલો ઓછો અભિમાની થયો છું કે હું લેખકોની કલ્પના શક્તિમાંથી જે સર્વશ્રેષ્ઠ નીકળે એને હું મારું સર્વશ્રેષ્ઠ ગણીને એમાં મારું સર્વશ્રેષ્ઠ મૂકવા માંગુ છું, તો જ મને લાગે છે કે મને એક અભિનેતા તરીકે પણ સંતોષ થશે. સર અત્યારે જે ન્યુ એજ ગુજરાતી ફિલ્મો બની રહી છે અને આપ અભિનય પણ કરી રહ્યા છો, તો આપને આગામી દિવસોમાં કંઈ પણ જે એક્ટિંગ ક્ષેત્રે કે કંઈ ફ્યુચર પ્રોજેક્ટ હોય, કંઈ અપ ડિરેક્શન કરવાનો કંઈક કોઈ આયોજન છે? ના, મને ઘણા વર્ષોથી એક ફિલ્મ લખવાની અને ડિરેક્ટ કરવાની ઈચ્છા છે. મારી પાસે બે ત્રણ સબ્જેક્ટ છે કે જે મને ખૂબ જ ગમે છે અને જે હું ખૂબ વાગોળું છું, જે મારી સાથે બહુ રહ્યા છે. એટલે નજીકના ભવિષ્યમાં કે દૂરના ભવિષ્યમાં એ ખબર નથી, પણ આગામી દિવસોમાં હું જરૂર મારી પોતાની ફિલ્મ લખીને દિગ્દર્શન કરવાનું પસંદ કરીશ, એ સમય પણ આવશે. અને સર અત્યારે જે ગુજરાત સરકારે સબસિડી નીતિ જાહેર કરી છે અને એમાં કેટેગરાઇઝ કર્યા છે, તો ભલે આપણે એ પ્રમાણે ફિલ્મ ન બનાવીએ પણ સર આ જે નીતિ જાહેર કરી છે તો એનો લાભ કેટલો પ્રોડ્યુસરને મળશે? એટલે કોઈ પણ નીતિ શુભાશયથી જ શરૂ થાય છે, ઇટ ઇઝ ઓલવેઝ વેલ ઇન્ટેન્શન્ડ, પણ એ કઈ રીતે એનું એડમિનિસ્ટ્રેશન થાય છે, કઈ રીતે એમાંથી અને નિપજે છે, શું નિપજે છે એમાંથી, શું આપણે વર્ષ બે વર્ષ પછી પાછળ જોઈને એમ કહી શકશું કે આ 100 ફિલ્મો આવી એમાંથી આ નીતિને કારણે 70-80 ફિલ્મો એવી આવી કે જે બહુ સરસ હતી, એવું આપણે કહી શકીએ? તો એ નીતિ માન્ય છે, આવકાર્ય છે. સર આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી, થેન્ક યુ વેરી મચ. મનોરંજનની આ સફરમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક શોર્ટ બ્રેક.